મુસ્લિમોના પવિત્ર એવા રમઝાન મહિનામાં જ સાસરિયા દ્વારા વધુને ત્રેવીસ દિવસ સુધી રાત દિવસ કામ કરાવીને ગોંધી રાખવામાં આવતા પરિણીતાને માઇગ્રેનની અસર થઈ હતી ડોક્ટર દ્વારા આરામ નહીં કરે તો માનસિક સંતુલન પણ ખરાબ થઈ જવાનું કહેતા સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતા ઘરે આવી ગઈ હતી અને પતિ સહિત સાસરિયા વિરુદ્ધ સલાબતપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી રુસ્તમપુરામાં રહેતી સબનમ લગ્ન સલાબતપુરા મુગરવાન ટેકરા પાસે નુરાની એપાર્ટમેન્ટમાં માં રહેતા આફતાબ આરીફ કથરાદા સાથે બે માં થયા હતા લગ્ન સમયે સબનમ પરિવાર દ્વારા દહેજમાં એક કાર આપવામાં આવી હતી આફતાબ ઘર એક રૂમ અને રસોડા જ હતું જેથી સબનમ અને આફતાબને ને સુવા માટે સગ્રામપુરામાં એક ફ્લેટ પણ આપ્યો હતો દિવસ દરમિયાન સાસરિયામાં કામ કરીને આફતાબ સબનમ ફ્લેટમાં માં સુવા માટે જતા હતા તો બીજી તરફ લગ્નના બે મહિના બાદ જ આફતાબે સબનમ ને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું સબનમ ઉપર વહેમ રાખી તેની સાથે મારઝૂડ કરવામાં આવતી હતી ઘરની બહાર પણ જવા દેવામાં આવતી ન હતી રમઝાન માસ દરમિયાન આફતાબ સબનમને તેના પિતાને ત્યાં મૂકીને જતો રહેતો હતો અને મધરાત્રે એક બે વાગ્યે આવીને ઝઘડો કરતો હતો સવારે ચાર વાગે શહેરીનો સમય સબનમને સાસરિયામાં લઈ જઈને ત્યાં આખો દિવસ કામ કરાવવામાં આવતું હતું અને આરામ પણ મળતો ન હતો સતત ત્રેવીસ દિવસ સુધી ચાલેલી આ પ્રક્રિયામાં સબનમને માથાના ભાગે દુખાવો થયો હતો તેઓએ ન્યુરોલોજીસ્ટને બતાવતા માઇગ્રેનની અસર આવી હતી અને જો સારવાર નહીં મળશે તો માનસિક સંતુલન પણ ખરાબ થવાની શક્યતા રિપોર્ટમાં દર્શાવાઈ હતી રમઝાન બાદ સબનમ તેના પિતાના ઘરે જતી રહી હતી અને પતિ આફતાબ પોતાના બધા જ કપડાં લઈને ચાલ્યો ગયો હતો અને બંને વચ્ચે બબાલ પણ થઈ હતી

મારી છોકરી ના મેરેજ સાત એક બે હજાર સત્તર ના રોજ આરીફ કથરાદા અરે આફતાબ સાથે મેરેજ ત્યાર પછી દોઢ થી બે મહિના સુધી આ લોકોએ સારી રીતે રાખેલું અને દહેજની બધી માંગણીઓ કરેલી હતી તે દહેજમાં પણ મેં એમને આઈટેન ગાડી આપેલી પચીસ તોલા સોનું પણ આપેલું હવે પછી આ લોકો એટલું બધું ત્રાસ આપ્યું કે તેને માઇગ્રેનની બીમારી પેદા થઈ ત્યાર પછી સમાજના સારા વ્યક્તિઓ બેસીને સમાધાન કર્યું અને પાછી મેં મોકલી આપી ત્યાર પછી એટલું બધું ત્રાસ આપ્યું કે આત્મહત્યા કરવા ઉપર મજબૂર કરતા હતા અને એવી માંગણી કરેલી કે તારા બાપને જો લાગણી હોય તો મારા છોકરાના નામે ફ્લેટ કરી આપે તો હું તને રાખું મારા ત્યાં રાખવાની જગ્યા નથી આવું બધું ત્રાસ આપીને મારી છોકરી આજની તારીખમાં એને ડિલિવરી થઈ છે અને બેબી આવી છે બે તારીખે બરાબર શું ફરિયાદ છે આ બાબતે બે બીજા મહિનાની અંદર મેં અરજી કરી હતી મહેરબાન સુરતના કમિશનર સાહેબ શ્રીને અને સલાબતપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ વિનોદ ચૌધરી સાહેબની જેની તપાસ દરમિયાન અને તમામના નિવેદનો લેતા એમાં સ્પષ્ટતા થયેલી છે કે ભાઈ આ ગુનો બને છે જેની આજ રોજ તેઓ વિરુદ્ધની ફરિયાદ દાખલ થઈ છે અને હાલ ઇન્વેસ્ટિગેશનમાં છે જે રીતે ગુંજી રાખવામાં આવતી તાલિબાની નૃત્ય જે રીતે કઈ રીતે ટોચર કરવામાં આવતું એના માટે કે એને ટીવી નહીં જોવાનું બાર આસમાન નહીં જોવાનું અને તારો બાપ ફ્લેટ ક્યારે ટ્રાન્સફર કરી આપે છે તારો બાપ ક્યારે રજીસ્ટર દસ્તાવેજ કરી આપે છે અને એ બધા ત્રાસના કારણે મારી છોકરી તે જ સમયે ભાગીને ચાલી આવેલી મારા ઘરે